મૌન એટલે તમારું મોઢું બંધ રાખવું એમ નથી મૌન અથવા તો શબ્દ તરીકે જેને ઓળખવામાં આવે છે કોઈ વ્યક્તિ આ કરી ન શકે વ્યક્તિ આ બની શકે જો તમે કરી શકો તો તમે જે વાત કહી રહ્યા છો તે જ વાત અડધા શબ્દોમાં કહી શકો તો અચાનક જ તમે દરેક વસ્તુ પ્રત્યે અત્યંત જાગૃત થઈ જશો પવન પોતાનો અવાજ કરે છે પાણી પણ પણ હકીકતમાં આકાશ પણ તમામ અવકાશી પદાર્થો પોતપોતાના અવાજો કરે છે પીડાના અવાજો હોય છે સુખના અવાજો હોય છે દુઃખના અવાજો હોય છે આનંદના અવાજો હોય છે બધી જ વસ્તુઓ માટે એક અવાજ હોય છે મનુષ્ય જીવન સાથે તે ખૂબ જ સાચું છે જીવનના અવાજો અને મૃત્યુના પણ અવાજો હોય છે અને મૌનના અવાજો પણ હોય છે તો આ અવાજોનું જટિલ મિશ્રણ જુદા જુદા અવાજો વિવિધ ઉદ્દેશો બનાવે છે વિવિધ સ્તરનું વિવશથાપણો વિવિધ સ્તરના બંધનો અને ગૂંચવણની વિવિધ શક્યતાઓ ઉત્પન્ન કરે છે અને આ બધામાં શા માટે એક વ્યક્તિ મૌન રહેવાનું પસંદ કરે છે મૌન એ તમારી જાતને જીવનનો ઇનકાર કરવાનો માર્ગ નથી તે તમારા ઉચ્ચારણને નકારવા વિશે પણ નથી મૌન વિવશતામાંથી જાગરૂકતા તરફ આગળ વધવા વિશે છે બધા અવાજો આમ તો વિવિધ સ્વરૂપો અને વિવશતાના વિવિધ પરિમાણોને રજૂ કરે છે જ્યારે કોઈ વ્યક્તિ અસ્તિત્વની વિવશ પ્રકૃતિમાં ન ફસાઈને જાગૃત બનવાનું પસંદ કરે છે ત્યારે ત્યારે તે સ્વાભાવિક રીતે મૌન રહેવાનું પસંદ કરે છે મૌનનો અર્થ એ નથી કે તમારું મોઢું બંધ કરી દેવું અને તમારા કાનને બંધ કરી દેવા મૌનમાં તમે ગાઈ શકો છો મૌનમાં તમે નાચી શકો છો તમે મૌનમાં બોલી પણ શકો છો તમે મૌનમાં ચીસો પણ પાડી શકો છો પણ પ્રયત્ન ન કરતા તેનો અર્થ એ નથી કે જ્યારે બધા મૌન હોય ત્યારે તમે ચીસો પાડો તે મૌનમાં ચીસો પાડવી નથી કારણ કે અવાજ સપાટી પરની વસ્તુ છે મૌન અંદરની વસ્તુ છે તે માત્ર સપાટી છે જે અવાજ કરે છે જુઓ અત્યારે પાણી સપાટી સાથે અથડાઈ રહ્યું છે અને અવાજ કરી રહ્યું છે ઊંડાણમાં કોઈ જ અવાજ નથી જીવન સાથે આવવું જ છે સપાટી ઉપર તે ધ્વનિની એક ખૂબ જ જટિલ જાળ છે અવાજોની ભૂલ ભૂલાવણી બની રહી છે પરંતુ મૂળમાં કોઈ અવાજ નથી અવાજ ન હોવા માટે અંગ્રેજી ભાષામાં કોઈ શબ્દ નથી આપણે તેને નિઃશબ્દ કહીએ છીએ જેનો અર્થ છે અવાજની ગેરહાજરી અવાજની સંપૂર્ણ ગેરહાજરી ધ્વનિની ગેરહાજરી એટલે સ્પંદનની ગેરહાજરી સ્પંદનની ગેરહાજરી એટલે જીવનની ગેરહાજરી જીવનની ગેરહાજરી એટલે સર્જનની ગેરહાજરી અને સર્જનની ગેરહાજરી એટલે સર્જનહારની પણ ગેરહાજરી તેથી એક અવકાશ જે સર્જન અને સર્જનહારની પરે છે એક પરિમાણ જે જીવન અને મૃત્યુની પરે છે તેને મૌન અથવા નિઃશબ્દ તરીકે ઓળખવામાં આવે છે કોઈ વ્યક્તિ આ કરી ન શકે વ્યક્તિ આ બની શકે છે સામાન્ય રીતે બે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે આનું વર્ણન કરવા માટે એક છે મૌન તેનો અર્થ એ છે કે તમે મૌનનો અભ્યાસ કરી રહ્યા છો તમે મૌન નથી તમે તમારું મોઢું બંધ કરો છો અને મૌનમાં રહો છો તેની શબ્દ નથી મૌન એટલે કે તમે મૌનનો અભ્યાસ કરી રહ્યા છો જો તમે કશાકનો અભ્યાસ કરી રહ્યા છો તો દેખીતી રીતે તમે તે નથી શું તમે જીવન છો કે તમે જીવનનો અભ્યાસ કરી રહ્યા છો હું તમને પૂછું છું શું તમે જીવન છો કે જીવનનો અભ્યાસ કરી રહ્યા છો જીવનનો અભ્યાસ જીવન જ છો કદાચ બહુ સારી રીતે અભ્યાસ કરાયેલું નહીં પરંતુ તમે જીવન છો એ જ રીતે ફરક છે મૌનનો અભ્યાસ કરવામાં અને મૌન બનવામાં મૌનનો અભ્યાસ અમુક પ્રતિબંધ તરીકે શરૂ થાય છે પરંતુ ધીમે ધીમે જેમ જેમ વ્યક્તિ મૌનનો અભ્યાસ કરે છે તે કદાચ મૌન બની શકે છે વ્યક્તિ તીવ્ર પ્રવૃત્તિમાં પણ મૌન બની શકે છે પણ કોઈ વ્યક્તિ તીવ્ર પ્રવૃત્તિ કદાચ કાયમ માટે ચાલુ રાખી શકતું નથી તીવ્ર પ્રવૃત્તિની માત્ર ક્ષણો હોય છે કોઈ તેને કાયમ જાળવી શકતું નથી તમે તમારી જાતને ખર્ચ કરી દેશો ફક્ત જો તમે તેને નિષ્ક્રિયતામાં પ્રાપ્ત કરી શકો તો જ તે જળવાય છે જો કંઈક તીવ્ર પ્રવૃત્તિમાં જ શક્ય હોય તો તે ક્યારેય જળવાતું નથી અને ગાવાની ખૂબ જ તીવ્ર અને આનંદદાયક ક્ષણમાં કોઈક મૌન બની શકે છે અથવા મૌનની ક્ષણનો સ્વાદ ચાખી શકે છે પરંતુ તમે તેને ક્યાં સુધી જાળવી શકો છો તમારું ગળું ફાટી જશે અને તમારા પડોશીઓ તમને મારી શકે છે શક્ય છે તો મૌન સુધી આવવાની કે મૌન બની જવાની સંભાવનાનો અર્થ એ પણ થાય છે કે સ્થિર થઈ જવું એકદમ સ્થિર થઈ જવું સ્થિરતા ઘણી બધી રીતે પ્રાપ્ત કરી શકાય છે જો તમે સાપને જુઓ તો તે સ્થિર છે જો તમે વાઘને જુઓ જો તે શિકાર પર હોય તો તે એકદમ સ્થિર હોય છે એકદમ તૈયાર પણ સ્થિર આ બધા અસ્તિત્વ ટકાવવા માટે અભ્યાસ કરવામાં આવતા સ્થિરતાના વિવિધ પરિમાણો છે જો સાપ વારે વારે હલે છે તો તેનો શિકાર થઈ જશે જો વાઘ સ્થિર કેવી રીતે રહેવું તે નથી જાણતો તો તેને ક્યારેય તેનો ખોરાક નહીં મળે આ બધા અસ્તિત્વ ટકાવી રાખવાના કાર્યો છે એક માણસે જીવન ટકાવી રાખવા માટે સક્રિય રહેવું પડે છે જ્યારે તેની દ્રષ્ટિ એવી કોઈ વસ્તુ પર પડે છે જે અસ્તિત્વ ટકાવી રાખવાથી પરે છે ત્યારે તે સ્થિરતા વિશે વિચારશે પછી તે સમજશે જેમ જેમ તે પોતાની જાતનું અવલોકન કરશે જેમ જેમ તે વ્યક્તિની વિવશતાઓની જટિલતાને ધ્યાનમાં લે છે તે સમજશે કે તેનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે સ્થિર થવું આ શરીરને આ મનને સ્થિર બનાવવાની તાલીમ આપવા માટે થોડો પ્રયત્ન કરવો પડશે જો કોઈ વ્યક્તિ બસ એમ જ આનંદિત હોય તો તે સ્થિર થઈ જશે પરંતુ નહીતર વ્યક્તિએ મહેનત કરવી પડશે એક પછી એક પગલું લઈને વ્યક્તિએ આ શરીરને સંપૂર્ણ સ્થિરતામાં લાવવા માટે મહેનત કરવી પડશે મોટા ભાગના લોકો તેમના શરીરને અમુક સમય સુધી એક જગ્યાએ પણ સ્થિર રાખી શકતા નથી તેઓ સતત હલનચલનમાં હોય છે એવું કહેવાય છે કે માણસ ફક્ત એટલા માટે બીમાર છે કારણ કે તે જાણતો નથી કે સ્થિર કેવી રીતે રહેવું કારણ કે સ્થિરતામાં તમે સર્જનની પરેના પરિમાણના સંપર્કમાં છો એકવાર વ્યક્તિ તેના સંપર્કમાં આવે પછી બીમારી જેવી કોઈ વસ્તુ રહેતી નથી જો હું અહીં બેસું અને શરીર સડીને નીચે પડી જાય તો પણ કોઈ બીમારી નહીં હોય તે બસ ત્યાં જ છે કારણ કે વાસ્તવમાં જ્યારે વ્યક્તિ સંપૂર્ણપણે સ્થિર થઈ જાય ત્યારે તે શરીરને પણ જાળવી શકતો નથી સિવાય કે તે યુક્તિઓ અને શરીરનું મિકેનિઝમ શીખે તો હું શા માટે સ્થિર થઈ જાઉં શું હું મારું શરીર ગુમાવીશ આમ પણ તમે તમારું શરીર ગુમાવવાના છો જ્યારે તમારા શરીરને ગુમાવવાનો સમય આવે છે ત્યારે જો તમે તેને ગરિમા સાથે ગુમાવવા માંગતા હોય તો તમારે ઓછામાં ઓછી થોડીક સ્થિરતા જાણવી જ જોઈએ જો તમે તમારા શરીરને બાજુ પર મૂકી દેવા માગતા હોય જેમ કે તમે આ કપડાંના ટુકડાને નીચે મૂકી શકો છો તે જ સરળતા સાથે તે જ ગરિમા સાથે તો તમારામાં થોડીક સ્થિરતા હોવી જરૂરી છે નહીતર તો તમને અને તમારા શરીરને તોડીને છૂટા કરવા પડશે જે ખરાબ વસ્તુ છે જ્યારે તમને તમારા શરીરથી તોડીને છૂટા કરવામાં આવે છે ત્યારે તે એક ખરાબ અને પીડાદાયક અનુભવ હોય છે જ્યાં સુધી તમે તેને બાજુ પર મૂકી શકતા નથી ત્યાં સુધી જીવનમાં કોઈ કૃપા નથી તેથી જો કોઈને તે કૃપા પ્રાપ્ત કરવી હોય તો ઓછામાં ઓછી અમુક પ્રમાણમાં સ્થિરતા તમારા જીવનમાં હોવી જોઈએ આવું થવા માટે તમારા જીવનમાં અમુક સ્તરનું મૌન હોવું જરૂરી છે જો તે અત્યારે ન થતું હોય તો ઓછામાં ઓછું મૌનનો થોડોક અભ્યાસ કરો એક કલાકમાં જો અત્યારે તમે પંદરસો ને તોતેર શબ્દો બોલો છો કેટલા તમે કેટલા શબ્દો બોલો છો એક મિનિટમાં પંદરસો ને તોતેર તમે ખરેખર આટલા બધા આટલા બધા શબ્દો બોલો છો તે અશક્ય છે ઠીક છે હું વિશ્વાસ કરું છું તમારો તો તમે ગમે તેટલા શબ્દો બોલતા જુઓ કે તમે જે બોલી રહ્યા છો તેનાથી અડધા શબ્દો વડે તે જ વસ્તુઓને કહી શકો છો અચાનક તમે દરેક વસ્તુ પ્રત્યે અત્યંત જાગૃત થઈ જશો અત્યારે જાણે બોલવાના ઝાડા થઈ રહ્યા છે તમને જો તમે પંદરસો ને તોતેર શબ્દ બોલતા હોવ તો તે ઝાડા છે ઠીક છે હવે જો તમારે અડધા શબ્દો ઓછા કરી નાખવાના હોય અને તે જ વસ્તુ બોલવાની હોય તો હવે તમારે ખૂબ જ જાગૃત રહેવું પડશે નહીં તો તે તમે કહી શકશો નહીં બસ આ અજમાવો અને જુઓ આવતીકાલે એક દિવસ સામાન્ય રીતે

વિશ્વ એક અદ્ભુત સ્થળ હશે હું તમને કઉ છું આવતીકાલે જો દરેક વ્યક્તિ આ કરે ઘણા લગ્ન જીવન બચી જશે